नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् ओरं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। परात्पर गुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, परम गुरुवे नमो नमः। मानव जीवनी चरम सिद्धि ते समाधि जेनु फल सर्व विकारो अने सर्व कर्मोनो नाश। आपणे सामायिक पाठमां आचार्य देवे जे पांचे पांच वस्तु मांगी ए क्रमथी ज आपणने मळी शके। कोई के मारे समाधि जोईए छे, बीजुं कंई जोईतुं नथी, के भाई एकदम समाधि न मळे, एनी साथे एना प्रीकर्सर्स छे अने सक्सेसर्स। कोई मोटा प्रेसिडेंट आवे तो ये पहला त्रण चार दिवस आगळ सीआईडी डिपार्टमेंट वाला बधु शोधी काढे, रस्ता पर आजूबाजू ज्यां जमाना होय त्यां बधु जोई ले। जे दिवसे सवारे जमाना होय ए दिवसे पण बधा बीजा बधा सादा वेशमां होय, खबर न पड़े कोण छे आनो। અને જ્યારે એક્ચ્યુઅલ સવારી આવે ત્યારે પણ પહેલા ત્રણ ચાર પહેલા એસ્કોર્ટ્સ ફટફટિયા વાળા, એવું જૂના જમાનામાં કહેતા, અત્યારે તો મોટરસાયકલ કહો છો, હીરો હોન્ડા વગેરે, અને ત્યાર પછી બે ત્રણ જીપ આવે પોલીસોની, મોટા મોટા ડીએસપી ને બધાને, ડીજીપી ને બધાને, ડીઆઈજી બધાને, અને ત્યાર પછી બે ત્રણ ચાર સરખી કાર આવે, એમાં પછી એકમાં પ્રેસિડેન્ટ બેઠા, એની ગણના કરાવે છે આચાર્ય, ભગવાનની પાસે માગે છે, પ્રાર્થના કરે છે। બોધિ સમાધે પરિણામ શુદ્ધે સ્વાત્મોપલબ્ધે શિવ સૌખ્ય સિદ્ધે। સમાધિની વાત ચાલે છે કારણ કે અત્યારે જે આપણે શાસ્ત્રોની ચિંતન કરવાના છીએ, વિચારણા કરવાના છીએ, તેનું નામ છે શ્રી સમાધિ શતકમ। ગાગરમાં આચાર્ય દેવે સાગર ભરી દીધો છે તો આધ્યાત્મિક શાસ્ત્ર છે, દરેકને માટે નથી, એવી પ્રતિજ્ઞા કરી જાગ કૈવલ્ય
सुखस्पृहाणाम, कैवल्य सुखस्पृहाणाम एम भगवाने प्रतिज्ञा करी। त्रीजी गाथा से बनता है हाँ, ये तो गुजराती से प्रतिज्ञा जारी करे से। त्रीजी गाथा, श्रुतेन लिंगे न यथात्मशक्ति समाहितांतःकरणेन सम्यक् समीक्ष्य कैवल्य सुखस्पृहाणाम विविक्त विविक्तमात्मा नमथाभिधास्ये। એનું ગુજરાતી પદ આ રીતે કર્યું છે, આગમથી ને લિંગથી આત્મશક્તિ અનુરૂપ હૃદય તણા ઐકાગ્રથી સમ્યક વેદ સ્વરૂપ મુક્તિ સુખ અભિલાષીને કહીશ આત્મરૂપ परथी कर्म कलंक थी जेह विविक्त स्वरूप। सांभळे भले पण माणी न सके, विशेष लाभ पण एने थाय नहीं, कारण के पात्र विना वस्तु न रहे, पात्र विना वस्तु न रहे। कृपाळुदेव पण ए प्रमाणे आत्मसिद्धिमां पहला मतार्थी लक्षण छोड़े, पछी आत्मार्थी लक्षण ग्रहण करे, आत्मसात करे जीवन में, तो छ पद कीधा छे। एटले पहली 42 गाथा सुधी तो भूमिका चाले, 41-42 बे गाथा पछी छ पद कीधा। આપણે પણ સાંભળવા માટે તત્પર થઈએ, આપણા આત્માને, આપણા ચિત્તને, આપણા ભાવોને રિસેપ્ટિવ બને। આઈ વોન્ટ ટુ ઇમ્બાઇબ ધ ટ્રુથ, આઈ વોન્ટ ટુ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ ધ ગ્રેટ માસ્ટર્સ, આઈ એમ ધેર સર્વન્ટ, આઈ એમ ધેર ફોલો। આવી ભાવના જાગે ને એવી પાત્રતા આવે અને બીજું બધું સુખ ગૌણ, મુક્તિ સુખ અભિલાષ, આત્મસિદ્ધિની ભાષામાં ત્યાં જરા કડક શબ્દો વાપરે છે, માત્ર મોક્ષ અભિલાષ, પણ ત્યાં એનો પરમાર્થ સમજવો મુખ્ય મોક્ષ અભિલાષ। આમ તો શ્રેષ્ઠ તો માત્ર મોક્ષ અભિલાષ છે, પણ માત્ર મોક્ષ અભિલાષ આપણને ન હોય, આપણને માત્ર મોક્ષ અભિલાષ અપેક્ષાએ હોય, સર્વ પ્રકારે ન હોય, માત્ર મોક્ષ અભિલાષ હોય એ મરગડા જુદા, પણ મુખ્ય મોક્ષ અભિલાષ હોય તો પણ ઓકે ઓકે। તો ગઈ વખતે અજ્ઞાનીનું સ્વરૂપ કહ્યું હતું અને જ્ઞાનીનું સ્વરૂપ કહ્યું હતું, અધ્યાત્મ પરિભાષામાં પોતાને શરીર રૂપ માને, પોતાને શરીર રૂપ માને એનું નામ અજ્ઞાનીનો સરદાર। આચાર્ય તો શબ્દ કડક વાપરે છે કે મૂર્ખનો સરદાર, પણ એ તેવો બોલી શકે, આપણી એટલી શક્તિ ને યોગ્યતા નથી। એટલે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું નપુંસક છું, હું ગોરો છું, હું કાળો છું, હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું, હું પટેલ છું, હું ઇન્ડિયન છું, હું અમેરિકન છું, હું આફ્રિકન છું, હું પૈસાવાળો છું, હું ગરીબ છું, હું ઠીંગણો છું, હું ઊંચો છું,
એ બધું છે ખરું, પણ એ બધું પડોશીમાં છે, નજીકના મિત્રમાં. આ બધું જે મારામાં, મારામાં નથી, એમ કહ્યું. અને પછી આગળ એમ કહ્યું હતું કે પોતાના જ અનુભવ દ્વારા ધીમે 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 જેની સિદ્ધિ થઈ શકે છે, વચનથી અગોચર છે એવું જ્ઞાન સ્વરૂપી તત્વ હું છું એમ અંતરમાં જેણે અનુભવ કર્યો છે, અને અનુભવ થવાથી એવી પરમાર્થ શ્રદ્ધા અને પરમાર્થ જ્ઞાન થયું છે એને જ્ઞાની કહે છે. હવે આગળ 45મી ગાથા કહે છે. આચાર્ય ભગવાન વિશે કંઈ કહેવું તે આપણી શક્તિની બહાર છે. યદ્યપિ અધ્યાત્મ શાસ્ત્ર છે, છતાં પણ વચ્ચે વચ્ચે સિદ્ધાંતને લાવે છે કે જેથી લોપ સાઇડેડ થિંકિંગ ન થઈ જાય, એકાંતમાં અટકવાનું નથી, આગ્રહમાં દુરાગ્રહમાં અટકવાનું નથી. એટલે આગળ જ્ઞાની કીધું, હવે જ્ઞાનની આગળ વાત કરે. એક એક લીટી ઝીલીએ, ચોપડી છે કે યદ્યપિ આત્મ જણાયને ભિન્નપણે વેદાય, યદ્યપિ આત્મ જણાયને ભિન્નપણે વેદાય, પૂર્વ ભ્રાંતિ સંસ્કારથી પુનરપિ વિભ્રમ થાય, પૂર્વ ભ્રાંતિ સંસ્કારથી પુનરપિ વિભ્રમ થાય. સાચા મોક્ષ માર્ગને જાણનાર અને કહેનાર વિરલ પુરુષો છે આ કાળમાં. ત્રણેય કાળમાં વિરલ હોય છે, આ કાળમાં અત્યંત વિરલ છે. આચાર્ય ભગવાન કહે છે કે આત્મજ્ઞાન થયું અને દેહથી જુદો આત્મા જાણ્યો અને વેદાયો અનુભવાયો તો પણ આપણા સાથે લાગેલા, આત્મા સાથે લાગેલા પૂર્વ કુસંસ્કારોના પ્રભાવમાં જો આવી જઈએ તો વળી પાછા વિભ્રમ જેવી દશા થઈ જા. હું માર્મિક છું, આત્માનો અનુભવ થયો, આત્મજ્ઞાન થયું અને તેથી પોતાને સર્વ પ્રકારે કૃતકૃત્ય માની લે તો તે જીવે ભગવાનની વાણી જાણી નથી. ખરેખર તો જ્યાં કૃતકૃત્ય પોતાને માની લીધો ત્યાં જ જ્ઞાન ચાલી ગયું, એમ સમયસારમાં પણ તરત આચાર્ય ભગવાને કુનકુન સ્વામી એ મૂળ ગાથા કીધી કે જ્ઞાનીને બંધન, સમ્યક દ્રષ્ટિને બંધ નથી. ત્યાં તરત પાછા કળશથી અમૃતચંદ્ર ભગવાન વાળી લે છે કે હું સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ નથી, એમ છાતી ફુલાવીને જે કહે છે તે તો મિથ્યા દ્રષ્ટિ જ છે, કારણ કે સમ્યક દ્રષ્ટિને એટલું બધું અભિમાન હોતું નથી કે છાતી કાઢીને એમ કે મને બંધ નથી. ઘણા પ્રકારના વિનય ઉચ્ચ કક્ષાના પ્રગટે ત્યાર પછી જ આત્મજ્ઞાન થાય. એટલે શરૂઆતમાં જ કૃપાળુદેવ
આત્મસિદ્ધિના પ્રારંભમાં સ્વચ્છંદમતા આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પછી માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે વગેરે પ્રકારથી કહે છે. વેદાંત પરિભાષામાં તો એ પ્રમાણે કીધું છે કે અહંકાર જાય એટલે આત્મા પરમાત્મા થાય. જે દરેક પરંપરાની અમુક પરિભાષા હોય, જો અહંકારનો નાશ જેનો થઈ ગયો એને પરમાત્મા પદ મળી ગયું. આમ તો અપેક્ષાએ તો મહાવીર ભગવાન પણ એમ કહે છે, પણ સૂક્ષ્મ પણ સમજવું જોઈએ. કારણ કે અભિમાનનો સર્વ પ્રકાર નાશ ક્યારે થાય? આઠમા ગુણસ્થાનના અંતે. એટલે ક્ષપક શ્રેણી ચડી ગયો તો કેવળ જ્ઞાન બાકી રહ્યું કે એક સેકન્ડનો કેટલામો ભાગ આપણા જ્ઞાનનો વિષય નથી. પરમાત્મા કેવળ જ્ઞાનીએ જાણ્યો. આપણે એનો દરરોજ આપણા દૈનિક જીવનમાં પ્રયોગ કરવો. આપણે નડે તરત આપણે કંઈક વિનય, ભક્તિ, દાસત્વ, સેવા, અનુકંપાનું કાર્ય કરવા જઈએ, સાહેબ હું આવું મોટો માણસ મને તમે આવું કહો છો, એ પેલું પાછો આવી ગયો. પુણ્યના ઉદયનું અહંકાર આવી ગયો. કારણ કે પુણ્યને પોતાનું, હું પૈસા વાળો છું, હું મોટો ઉચ્ચ ગોત્રનો, ઉચ્ચ જ્ઞાતિનો, મોટા હોદ્દાવાળો. હમણાં આ પદ હતું ને સાંભળ્યું, ગહન છે. સેવા ધર્મો પરમ ગહનો યોગિનામપ્યગમ્યમ એવી પણ એક ઋચા આવે. આચાર્ય કહે છે કે ભાઈ, હે વત્સ, આત્માને જાણ્યો તે બદલ તને અભિનંદન, અને દેહથી ભિન્ન એવા આત્માને તે જાણ્યો એ બદલ અભિનંદન, પરંતુ તેટલાથી તૃપ્તિ પામી જતો નહીં. જ્ઞાનીની વાત તો શું, મહાવીર પરમાત્મા ચાર જ્ઞાનના ધણી ગૌતમ દેવ આદિગુરુને કહેતા સમયમ ગોયમ માપમાય, હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ. જેમને કંઈ જાણવાનું બાકી નહોતું, 12 અંગ 14 પૂર્વના જ્ઞાતા આદિ ગુરુ શ્રી ગૌતમ ગણધર દેવ, તેને પણ આચાર્ય ભગવાન જો હજુ કેવળ જ્ઞાન પ્રગટ્યું. સાવધાન. કોઈ સાહેબ તમે તો જૂના જમાનાની વાતો કરો છો. ભાઈ, આચાર્ય ભગવાન પણ કહે છે 1000 વર્ષ પહેલા અમૃતચંદ્ર દેવ મોહન પ્રવચન સારમાં, મોહની સેનાને જીતવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે, છતાં પ્રમાદ ચોર છે, માટે હું સાવધાન છું. આચાર્ય ભગવાન કહે પ્રમાદ ચોર છે, માટે હું સાવધાન છું. આપણા જીવનની તો ગણતરી શું, વિચાર પણ પૂર્વ ભ્રાંતિ સંસ્કારથી પુનરપિ વિભ્રમ થાય. અહીંયા થાયનો અર્થ થઈ શકે એમ કહેવા માંગે છે. થઈ શકે. તમારા દીકરાની દુકાન કે ફેક્ટરી બહુ સારી ચાલે અને આવીને કે મમ્મી મમ્મી આ તો 1.5 લાખ રૂપિયા મળી ગયા, આ તો 2.5 લાખ રૂપિયા મળી ગયા, બેટા કઈ સારું, ઠીક છે, સાવધાન રહેવું. શું કહે છે મમ્મી? ભાઈ, ઠીક છે, પુણ્યનો ઉદય ક્યારે બદલાય કોઈને ખબર? પુણ્યનો ઉદય
ક્યારે બદલાઈ જાય એ ખબર નથી. એટલે આપણા સાદા સાહિત્યમાં પણ એવું આવ્યું કે સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. રાજા રાણા છત્રપતિ બધાના દ્રષ્ટાંત જ્ઞાની પુરુષો આપણને આપે છે કે આપણે આપણા ઉપર એપ્લાય કરવાના છે કે પુણ્યના ઉદયને પોતાનો માને તો ભૂતાપ ખાઈ જાય. આપણે આપણા દરોડની વાત ચાલે કોઈ કે નહીં, કેમ છો ભાઈ સાહેબ, ઘોડા જેવી તબિયત છે, તાંબા જેવી, નખમાં રોગ નથી, એવું બોલવાની જરૂર નથી. કારણ કે એનાથી શરીર સાથેના તાદાત્મ્ય તે પ્રગટ થાય છે. દેવગુરુ ધર્મની કૃપા, રત્નત્રયને અનુકૂળ શરીર, તરત અંદર એવું, ભલે તું સાધુ નથી તો મોટો પુરુષ નથી, તો ઠીક છે ભાઈ, ઠીક છે. પુણ્યના ઉદયને પોતાનો ન માનવો એ ખરા ખરીના ખેલ છે. પાપનો ઉદયને તો દરેક જણ ધિક્કારે છે, પરંતુ એમ ધિક્કારવાથી કામ નહીં થાય. આચાર્ય ભગવાન કહે છે કે પૂર્વ ભ્રાંતિ સંસ્કારથી, જેમ તમે તમારા દીકરાને કીધું કે ભાઈ ઠીક છે, તો આપણે સાવધાન રહેવું, સાવચેતીથી કામ કરવું, પુણ્યનો ઉદય એક સરખો કોઈ દિવસ કોઈને પણ રહેતો નથી. અહીં તો જ્ઞાનીને કહે છે, જ્ઞાની શું મુનિને પણ કહે છે. માટે ભગવાને વ્યવસ્થા એવી બતાવી, આજ સવારે વાત થઈ હતી, ગઈકાલે વાત થઈ હતી, ગઈકાલે વાત બપોરના વાંચે. મુનિ મહારાજ, સાચા સાધુ મહારાજ, તે પણ જ્યારે મોટો કર્મનો ધક્કો લાગે ત્યારે એમની જે દશા છે તે સકળ સંયમ હોવા છતાં પણ એ શું કહે છે, પ્રમત્ત, પ્રમત્ત વિરત, પ્રમાદના ધક્કાને આધીન થઈ ગયા તો છઠ્ઠા ગુણ સ્થાને પણ મુનિ મહારાજ તે કથનચિત કર્ણાનયુગની પરિભાષામાં પ્રમાદી છે. આમ તો મહાન વ્રતધારી સકળ સંયમી છે, પણ છતાં પણ પોતે જેટલું બને તેટલું સાવધાન રહેવું દરેક પ્રકારે, અભિપ્રાયમાં, વિચારમાં, વાણીમાં અને વર્તનમાં નિરંતર અભિપ્રાય નિર્મળ રાખો, અભિપ્રાય નિર્મળ રાખો ભગવાનની આજ્ઞા પ્રમાણે. એને આજ્ઞા વિચય નામનું ધર્મધ્યાન કહે છે શાસ્ત્ર ભાષા. અભિપ્રાય, વિચારો, અભિપ્રાયને વિચારના બે ભાગ છે, ઉપયોગના બે ભાગ છે, આમ તો ઘણા ભાગ હોય પણ મુખ્ય બે ભાગ છે. અભિપ્રાય બગડે, શ્રદ્ધા બગડે તો અભિપ્રાય બગડી જાય, અને વર્તન બગડે, આચરણ બગડે તો ચારિત્ર બગડી જાય, ભાવ બગડી જાય. આપણે બંનેને સાચવવાનું, સારી ઊંચી શ્રદ્ધા કરો, સમ્યક શ્રદ્ધાને જારી રાખો, પણ તે માટે વર્તન, સારા વર્તનને, સમ્યક વર્તનને પણ જારી રાખો. ઘણા જન્મ જન્માંતરના સંસ્કાર ક્યારે કેવા ઉદયમાં આવે અને આપણે થોડાક અસાવધાન હોઈએ તો પાછું પડી જવા. માટે આચાર્ય ભગવાન કહે છે, પૂર્વે ઘણો કાળ સેવેલી આત્માની ભ્રાંતિના
સંસ્કારોના ઉદયને વશ થઈ જવાથી પૂર્વ ભ્રાંતિ સંસ્કારથી પુનરતિ વિભ્રમ થાય. અહીંયા એનો બે પ્રકારે અર્થ લેવો, જે પ્રકારે તમારે શબ્દાર્થ કરવો હોય તે પ્રમાણે. કારણ કે આ ગાથા પાછી આગળ આવવાની છે. જ્યારે મુનિને શરીરમાં રાગ થઈ જાય ત્યારે તેણે સાવધાન થઈ અને આત્માની ભાવના કરવી. હા, આપણે આગળ એક વાર આવી બરાબર. યોગી જનને મોહથી રાગ દ્વેષ જો થાય સ્વસ્થ નિજાત્મા ભાવવો ક્ષણભરમાં શમી જા. તો પૂર્વ ભ્રાંતિ સંસ્કારથી પુનરપિ વિભ્રમ થા. તો વિભ્રમ થાય એટલે પોતાના પોતાની સ્થિતિ, પોતાની દશા તેને અનુરૂપ ભાવો ન રહે અને એનાથી નીચે થઈ જાય, એ પણ એક જાતની પડતી છે, એક જાતનું પતન છે. ભલે સૂક્ષ્મ વાત છે પણ સમજવા માટે સારી છે, સમજવી. મુનિ થઈ ગયા એટલે મુનિ દીક્ષા ગ્રહણ કરીએ એટલે મુનિ થઈ ગયા એવું નથી. મુનિ દીક્ષા લઈએ તો સાચા મુનિ થવાની સંભાવના છે. માથે એવા મહાજ્ઞાની ગુરુ હોય અને પોતે પણ એટલો પુરુષાર્થ કરે તો. પોતાની દશાને યોગ્ય ન હોય તેવા ભાવ થઈ જવા એ એક જાતની પડતી છે. બહારમાં મુનિ હોય ને પાંચમું ગુણસ્થાન થઈ જાય, બહારમાં મુનિ હોય ને ચોથું ગુણસ્થાન થઈ જાય, અને બહારમાં મુનિ હોય અને અજ્ઞાની પણ થઈ જાય. કે સાહેબ આપણને ખબર કેવી રીતે? આપણને ખબર ન પડે એકદમ, પણ જે સૂક્ષ્મ દ્રષ્ટિ સંપન્ન મુનિ મહારાજ છે એ તો પોતે નક્કી કરે કે મને આવા ભાવ થઈ ગયા, મને આવા ભાવ થઈ ગયા, હું પડી ગયો. તરત ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત કરે કે મને આવો વિચાર આવી ગયો, મને આવા ભાવ થઈ ગયા. એટલી સાવધાની રાખે ત્યારે આનંદજી મહારાજ કહે છે તે પ્રમાણે ધાર તરવારની સોહેલી દોહેલી ચૌદમાં જીનતણી ચરણ સેવા. અને બીજું કે અસાધારણ કોક પાળ એવું કારણ બને આ કાળે વિશેષ બને છે. કારણ કે વર્તમાન કાળમાં જીનાગમે ક્ષાયિક સમ્યક્ત્વની સંભાવના અહીં કહી નથી. માટે જેટલા સાચા જ્ઞાની હોય તે પણ ભૂલથાપ ખાઈ જાય અથવા ભૂલથાપ ખાઈ શકે. બરાબર ભાઈ? ક્ષયોપશમ સમ્યક્ત હોવાને લીધે તેનું વમન થવાનું ની સંભાવના છે. માટે આ કાળે કોઈ જ્ઞાની પોતાના જ્ઞાનનું અભિમાન કરે નહીં. કોઈ કે જ્ઞાની કરે નહીં ત્રણેય કાળ, પણ સાવધાન વિશેષ રહેવાનું છે, વિશેષ સાવધાન રહેવાનું.
क्षणे क्षणे, कार्ये कार्ये, प्रसंगे प्रसंगे सावधान रहू, एम श्रावक ने कहे। भगवान मुनि के अभीक्ष्ण ज्ञानोपयोग, अभीक्ष्ण ज्ञानोपयोग, એવી રીતે જે મુનિ મહારાજ વર્તે તે ઊંચે ઊંચે જાય છે, અને જો ક્યાંક ભૂલ થઈ જાય તો નીચે પણ પડી શકે છે। એટલે કે જે પુનરપી વિભ્રમ થાય, તો એક બાજુ સમ્યક્ત્વનું મહાત્મ્ય અપૂર્વ છે, અલૌકિક છે, એ વાત પણ સાચી, તો બીજી બાજુ સંયમ, સાવધાની અને અપ્રમત્ત પુરુષાર્થનું પણ મહાત્મ્ય અપૂર્વ અને અલૌકિક, માટે બંનેનો સમન્વય કરવાની ભગવાનની આજ્ઞા છે। એ જ અધ્યાત્મ શાસ્ત્રોમાં જ આવે છે, સમ્યગ દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ, એમ કરી રાખે સ્વવસ્તુત્વમ કલયતુમયમ સ્વાનુરૂપ આપતિ મુક્યા, 136 છે, કોઈ કે હું જ્ઞાની છું કે ભાઈ બહુ સારું, પણ જો અંતરંગ વૈરાગ્ય સાચો ન હોય તો જ્ઞાન હોય નહીં। નિયમ, જ્ઞાની હોય ને વૈરાગી ન હોય એવું ત્રણ કાળમાં બને નહીં, અને વૈરાગ્ય હોય ને જ્ઞાન ન હોય તો તે પણ સાચો વૈરાગ્ય હજુ છે। વ્યવહારથી સાચો વૈરાગ્ય છે, નિશ્ચયથી નથી। છેલ્લે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આચાર્ય કહે છે, જ્ઞાની કેવા છે, બહુ મોટા પુરુષ છે, અત્યારે અહીંયા તો થોડા મુમુક્ષુ છે એટલે આવી વાત કરાય, જનતામાં ન કહેવાય, 268 કે 279 કળશ છે। યાદવાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યામ યો ભાવયત્ય હરહ સ્વમિહોપયુક્ત જ્ઞાન ક્રિયાનય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રીકૃત શ્રયતિ ભૂમિ મીમાંસ એક। મહામુનિશ્વર કો ત્યાદવાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યા, આ બંને યો ભાવયત્ય હરહ સ્વમિહોપયુક્ત, દિનરાત આત્માની ભાવનામાં સાવધાન રહે છે, આત્માની સાધનામાં સાવધાન રહે છે, કેમ કે બંનેનો જ્ઞાન ક્રિયાનય પરસ્પર તીવ્ર મૈત્રી, વચનાતિશય હોય આચાર્યોનો, મૈત્રી નહીં, કમ્પેનિયનશિપ નહીં, ફાસ્ટ ફ્રેન્ડ, હે તમે કહો છો ને સાહેબ આ તો મારો જીગરજાન મિત્ર છે, તમે એમ કહો છો સાહેબ આ તો મારો જીગરજાન મિત્ર છે, પોતે શું કરે છે, જ્ઞાન ને ક્રિયા નયની પરસ્પર તીવ્ર મૈત્રીને સાધતા થકા જ્યાં અમે બેઠા છીએ એવી જગ્યાએ કોઈક જ આવી શકે। જગતના સામાન્ય મનુષ્યો કે સામાન્ય ત્યાગીઓની પણ એ કક્ષા, જ્ઞાન ક્રિયા નય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રીકૃત શ્રયતિ ભૂમિ ઇમામ એક, આ અહીંયા આગળ કોણ આવશે, અવધુ રામ રામ જગ ગાવે વિરલા અલખ જગાવે, અવધુ રામ રામ જગ ગાવે વિરલા અલખ જગાવે, એટલે સાવધાન રહેવાની વાત મુનિ મહારાજને પણ આચાર્ય શ્રી કહે છે, જ્ઞાની જનોને પણ કહે। જ્યાં સંતોષ આવી ગયો સાધનામાં ત્યાં પડતી ચાલુ થઈ ગઈ,
આપણી સાધનાથી સંતુષ્ટ થઈ ગયા, મને બધું મળી ગયું, હું થઈ ગઈ સાધના, તો ત્યાં આગળ પડતી ચાલુ થઈ ગઈ. માટે 569 શરૂઆતમાં જ લીધું છે, નીકળ્યું જ નીકળ્યું. પૃષ્ઠ સંખ્યા 451 છે, ત્રીજો પેરેગ્રાફ છે 569. જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. અર્ધવિરામ. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. અર્ધવિરામ. પ્રમાદીને સર્વથા ભય છે. અલ્પવિરામ. અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. અલ્પવિરામ. એમ શ્રીજીને કહ્યું છે. સર્વજ્ઞ પરમાત્મા એ આવું જાણ્યું, જોયું, અનુભવ્યું અને ઉપદેશ્યું છે. માટે પ્રમાદ ન કરવો અને નિરંતર સાવધાની રાખવી એમ શ્રી ગુરુઓની આજ્ઞા. આપણે વિસ્તારથી હતી ચાલતા આગળ 46 ની ગાથા. દ્રશ્યમાન આ જડ બધા ચેતન છે નહીં દ્રષ્ટ. દ્રશ્યમાન આ જડ બધા ચેતન છે નહીં. રોષ કરું ક્યાં તોષ ક્યાં, ધરું ભાવ મધ્ય. રોષ કરું ક્યાં તોષ ક્યાં, ધરું ભાવ મધ્ય. મહાપુરુષો ની સાધનાની વાત ચાલે છે. આપણે એમાંથી યથા પદવી આપણે પણ પ્રેરણા લેવાની, આને થોડી મોડિફાઈ કરીને આત્મસિદ્ધિમાં શું કીધી, બે જગ્યાએ કીધી. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે હશુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મ ની ગ્રંથ. થાય નિવૃત્તિ જેહથી તેજ મોક્ષ નો પન. આટલું જ જ્ઞાન અંતરમાં જો સુસ્થિત થઈ જાય તો ઘણો બધો મોક્ષ માર્ગનો માર્ગ, મોક્ષ માર્ગની મંજિલ કપાઈ જાય. દ્રશ્યમાન આ જડ બધા ચેતન છે નહીં દ્રષ્ટ. સાધના કરવા માટેની આ એક બહુ માસ્ટરપીસ. ભક્તિ માર્ગથી પણ એનો અવલંબન લઈ શકાય, જ્ઞાન માર્ગથી લેતો તો મહાન પુણ્યનો ઉદય અને મહાન પુરુષાર્થ. જગત આત્મરૂપ માનવામાં આવે, સર્વાત્મા સમદ્રષ્ટિ રાખીને જીવન જીવવાની કળા આપણે પ્રાપ્ત કરવાની છે. એ માટે પ્રારંભિક ભૂમિકામાં સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
જે જે દેખાય છે તે તે જૂઠું છે, જે જે દેખાય છે આંખોથી એ જૂઠું છે, અને દેખનારો છે તે સદૈવ સાચો છે, અને દેખનારો જે છે તે સદૈવ સાચો છે. દેખનારો એટલે આ આંખોથી દેખે છે તે નહીં, કારણ કે એ તો આંધળા થઈ જઈએ તો આત્મા કઈ આંધળો થતો નથી. અંતરદૃષ્ટિથી સમજવું. પણ આપણે અત્યારે પણ કોઈ વસ્તુને જોઈને પ્રભાવિત થઈ જવું નહીં, એ રીતે ઉદ્ગલથી પ્રભાવિત થાય તે જ્ઞાની નહીં. ઉદ્ગલથી પ્રભાવિત થાય તે જ્ઞાની હોય નહીં. સંતો સાદી ભાષામાં કહે છે, સાથે બોલો બધાને ખબર છે, આપણે વારંવાર લઈએ. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી મનવા જે મારા, જૂઠા રે જાગરતી ના મોતી. પછી આગળની કડી લઈ લે, કરવું શું, પુરુષાર્થ શું કરવો? મનના મારા ગલા નહીં પાછા રે વાળો વીરા, મનના મારા ગલા નહીં પાછા રે વાળો વી, સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજે મારા, સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજે મારા, જૂઠી ઝાકળની પીછોડી મનવાજી મારા, જૂઠી ઝાકળની પીછોડી. ઘણી વાર પંડિત લોકો એમ માને કે સાહેબ આ સંતો બુદ્ધું હોય, અભણ છે સાહેબ આ લોકોને, કે આ લોકોનું જ્ઞાન હોય કે આ દુષ્ટ જીવ ઓક્સફર્ડ કેમ્બ્રિજ બોસ્ટનની ડિગ્રીથી જ્ઞાન માને. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે પ્રભુ. બેરિસ્ટરે પૂછ્યું તું કવિ રાયચંદભાઈને એ જમાનામાં, અભણનો મોક્ષ થાય? યાદ છે ને 530માં અભણનો મોક્ષ થાય? કે ભાઈ અભણ એટલે શું, અક્ષર જ્ઞાન હોવું એ ભણતર નથી, અંતરનું જ્ઞાન, ભાવ સારા કર, નિર્મળ ભાવ, રૂડા ભાવ, પ્રશસ્ત ભાવ, પ્રશંસની ભાવ. હે વત્સ, સંતોને તને ન ગમે તો પણ હાથ જોડીને ઊભા થઈને ચાલ્યા જવું, પણ મનમાં એમ ન વિચારવું કે આ બુદ્ધુ લોકોને શું સમજણ પડે, એમણે તો મારા જેવી ડિગ્રીઓ પ્રાપ્ત કરી નથી, એમને સંસ્કૃત પ્રાકૃત અંગ્રેજી ગુજરાતી આવું બધી ભાષાઓ આવડતી નથી, એ લોકો તો શું. મોક્ષનો માર્ગ હૃદયનો છે, મુખ્ય સમજણનો છે, પણ સમજણ ઓછી હશે તો ચાલશે, ઓછી સમજણ પણ સાચી સમજણ કર ભૈલા, ઓછી સમજણ પણ સાચી સમજણ કર. ઘણું જાણવાથી મોક્ષ નહીં થાય, પણ મેલા હૃદયને, મલિન ભાવોને છોડીને નિર્મળ ભાવો કરવા, હૃદયને શુદ્ધ કરવું, ભાવોને, ઉપયોગને, અભિપ્રાયને, અંતરવ્યક્તિત્વને નિર્મળ કરવું, તે મોક્ષ માર્ગ છે. એમ અંત મંગળ બોલીએ. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પન, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિરગ્રં. સદગુરો પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ કે સબ સંતન કે આનંદ. હું આત્મા છું.
આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.